અતિરાગી અને અતિદ્વેષી આત્મા આત્મા આત્મતત્વની અનુભૂતિ સુધી પહોંચી ન શકે. કારણ કે તીવ્ર રાગદ્વેષના સંસ્કારો એના ચિત્તમાં એવા વિક્ષેપો જન્માવે, એવી વ્યાકુળતાઓ જન્માવે, એવા વ્યવધાનો અને વિક્ષેપો ઉભા કરી દે કે જેના કારણે એ ચૈતન્ય તત્વનો અનુભવ પ્રાપ્ત કરવા માટે જે સાધનાના માર્ગે સ્થિરતા પ્રાપ્ત કરવાની છે એ સાધનામાં એનું મન ઠરી જ ન શકે. કારણ કે એના ચિત્તમાં સતત ખડબડાટ 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 ચાલ્યા જ કરતા હોય. કોઈક રાગનો સંસ્કાર ઉછાળા મારતો હોય, કોઈક દ્વેષનો ઉકળાટ એને સતત સતાવ્યા કરતો હોય, ક્યાં એનું ચિત્ત આત્માના કે પરમાત્માના ધ્યાનમાં લીન બની શકે? અને ધ્યાનમાં લીનતા પ્રાપ્ત કર્યા વિના કઈ રીતે ચૈતન્ય તત્વની અનુભૂતિ પ્રાપ્ત થઈ શકે? એ અનુભૂતિ પ્રાપ્ત કરવી છે તો એ માટે આ અવરોધરૂપ જે વિઘ્નો છે એ વિઘ્નોને દૂર કરવા જ જોઈએ. રાગ દ્વેષ અને પછી ત્રીજા નંબરની અંદર વિનય વિજયજી મહારાજ ત્રીજું વિઘ્ન બતાડે છે, શ્રમ થાક. જીવ ધર્મ પ્રયત્ન તો શરૂ કરે છે, પુરુષાર્થ તો જીવનમાં શરૂ કરી દે છે, પણ વળી પાછો એ ધર્મના પુરુષાર્થમાં એને થાક જલ્દી લાગી જાય છે. કરે પણ થોડીક વારમાં જ થાકી જાય. સંસારની પ્રવૃત્તિ કરવી હોય તો એને જરાય થાક ન લાગે. પોતાના મનગમતા કોઈક સુખો ભોગવવા માટે એને ગમે એટલો શારીરિક શ્રમ કરવો પડે તો એ છતાં પણ એને શ્રમ શ્રમ નથી લાગતો, એમાં એ થાકતો નથી. અને ધર્મ આરાધનાનો કોઈક પુરુષાર્થ કરવાનો હોય ત્યાં એને થાક લાગ્યા વિના રહેતો નથી. જે થાક એને એ પુરુષાર્થમાંથી ધીરો ધીરો પાડી દે છે. ક્રિકેટની અંદર તડકામાં ઉભા રહીને મેચ ચાલતી હોય, રસાકસીનો રંગ જામ્યો હોય અને બરોબર આમ એક એક પળ કટોકટીની જતી હોય અને એક એક બોલ જોરદાર નંખાતો હોય અને હવે કોણ જીતશે ને કોણ હારશે એવી પળ હોય ત્યારે ભર તડકામાં ઉભા રહીને પણ બે કલાક મેચ જોવી હોય તો જરાય થાક લાગે ખરો? જરાય થાક ન લાગે. પણ સંવત્સરીના દિવસે 40 લોગસનો કૌશક ઉભા ઉભા કરવો હોય તો વિનય વિજયજી મહારાજ કહે છે જીવને સંસારની ક્રિયાઓમાં થાક જલ્દી લાગતો નથી. અને ધર્મ પ્રયત્ન જ્યાં કરવાનો આવે, ધર્મનો પુરુષાર્થ કરવાનો આવે ત્યાં મોટું વિઘ્ન છે કે એને જલ્દી થાક લાગી જાય છે, થાકે છે, ક્યારે પતે એમ થાય છે. 3 કલાકનું પિક્ચર, સરસ સ્ટોરી હોય, સરસ ડાયલોગ હોય, મનગમતા ગીતો હોય અને એ રીતે હિટ ગયેલું કોઈ પિક્ચર હોય, એ પિક્ચર બ્લેક ની અંદર ટિકિટ લઈને જોવા ગયા હોય, 3 કલાકને બદલે 15 રીલને બદલે 20 રીલનું પિક્ચર હોય લાંબુ 3.5 કલાકનું, તો કંટાળો આવ્યો ખરો કોઈ દિવસ? પણ સંવત્સરીનું પ્રતિક્રમણ 2.5 કલાકને બદલે કોઈક 3.5 કલાક ચલાવે, ધીમે 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 સૂત્રો બોલ્યા કરે, આદેશ કોને આપવાનું મન થાય? ઘણા ભાઈઓ અમને કહી જાય મહારાજ સાહેબ જે જરા જલ્દી બોલતા હોય ને એને આદેશ આપજો, જલ્દી પતે, કારણ કે એમાં આપણને થાક લાગે છે. પિક્ચર જોવામાં શ્રમ નથી લાગતો, ત્યાં 3 કલાક બેસવું પડે તો એનો કંટાળો નથી આવતો, પણ ધર્મ આરાધનામાં 1.5 કલાક વધુ ગયો તો ત્યાં આગળ આપણે થાકી જઈએ છીએ, ત્યાં આગળ આપણને શ્રમ લાગે છે. વિનય વિજયજી મહારાજ આ ત્રીજું વિઘ્ન બતાડી રહ્યા છે. આત્મતત્વની અનુભૂતિના માર્ગે આગળ વધવા માટે જીવને આ એક અનાદિકાળનું વિઘ્ન છે કે જ્યાં આગળ એ માટેનો પુરુષાર્થ કરવાનો આવે ત્યાં એ જલ્દી થાકી જાય છે. અને થાક રોકી દે. રાગ દ્વેષ શ્રમાલસ્ય નિદ્રાદિકો. અરે એ તો કરે પછી એને થાક લાગે, પણ આ ધર્મ પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનું મન થયા પછી પણ રુચિ તો થઈ પણ કરવાનો વિચાર કરે એમાં એ કરે પછી થાક લાગે એમ નહીં, કરતા પહેલા જ આળસ આવી જાય. વિચાર કરે કે ચાલો આજે જવું છે, વળી પાછા નીકળતા ને કાંઈ નહીં, હવે આજે નહીં કાલે જઈશ, વળી આળસ, તરત જ પ્રમાદ ત્યાં આગળ સતાવી ગયા વિના રહેતો નથી. આજ જરા મજા નથી, કઈ નહીં, હવે જોઈશું કાલે અનુકૂળતા હશે તો. આળસ ડગલે ને પગલે આળસ સતાવ્યા વિના રહેતી નથી. બધી અનુકૂળતા હોય પણ અંદરનો પ્રમાદ એ જીવને આ સાધનાનો પુરુષાર્થ કરવા જ નથી દેતો. સાધનાનો પુરુષાર્થ કરવાનો આવે એ માટેની તક મળે વિચાર કરીએ એટલે અનાદિકાળનો પેલો પ્રમાદ જે છે એ જરાક સડવડાટ કરે અને વળી પાછા એ વિચારને ઢીલો પાડી નાખે. સંસાર માટેનો પુરુષાર્થ કરવો હોય તો ત્યાં આગળ બધી આળસ આપણે ખંખેરીને ઉભા થઈ જઈએ છીએ. આત્માને પામવા માટેનો પુરુષાર્થ કરવો છે ત્યાં ત્યાં સતત કાલ ઉપર ઠેલ્યા વિના
કાલે કરશું, મારા સાહેબ તો હમણાં છે ને કાલે સાંભળશું વ્યાખ્યાન, પછી હવે હજી તો કામ ચાલુ જ છે ને ગમે ત્યારે આપણે લાભ લઈશું, આજે જરા કામ એવું જરૂરી આવી ગયું છે, હવે આજે તો રેવા દઈએ, હવે કઈ નહીં. તરત દગલીને પગલે પ્રમાદ આપણા મનને તરત જ ઉશ્કેરી મૂકે છે અને આપણું મન એમાં કંઈક ને કંઈક સમાધાન શોધી લેતું હોય છે અને મળેલી તકને ગુમાવ્યા જ કરતું હોય છે. આરાધનાની અનેક તકો આપણા જીવનમાં આંગણે આવીને ઉભી રહે છે, પણ આંગણે આવીને ઉભી રહેલી એ તકોને આપણે આંગણામાંથી પાછી વાળી છે. આજ સુધી જીવનમાં કેટલાય અવસરો એવા મળ્યા હશે કે જે વખતે એને વધાવી લીધી હોય તો કામ થઈ જાય એવું હોય, પણ એ વધાવવાને બદલે આપણે એને જતી જ કરી છે, અને એમાં કારણ હોય તો માત્ર આપણો થોડો પ્રમાદ, કોઈક સુખશીલતા, એ સિવાય બીજું કઈ જ ન મળે. સતત કાલ ઉપર ઠેલવાની જ વાતો. હકીકતમાં તો વિનય વિજયજી મહારાજ અને આપણા એક જ્ઞાની પુરુષો કહે છે કે ભાઈ બહુ દુર્લભ છે, સ્થિર આયુષ્ય મળવું એ દુર્લભ છે. કાસારે સ્ફુટિતે જલે પ્રચલિતે પાલી કથમ બધ્યતે, એમણે શરૂઆતમાં જ કીધું કે તળાવ ફાટ્યું પછી તું પાડ બાંધવા જઈશ તો એનો કોઈ અર્થ નથી. આયુષ્ય ક્ષણભંગુર છે, વૃદ્ધત્વ ગમે ત્યારે ઘેરી વળે એવું છે, શરીરની ઇન્દ્રિયો ગમે ત્યારે અશક્ત બની શકે એમ છે, રોગોનો ભરડો ગમે ત્યારે લાગી શકે એમ છે. એવી જ જયારે પરિસ્થિતિ તારા માથે ડોકાઈ રહી છે તે વખતે એક ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ, જયારે તક મળી ત્યારે તરત જ વધાવી લે. કાલ ઉપર વાયદાનો વેપાર કોઈ દિવસ કરીશ નહીં. કાલ કરેશો આજ કર અને આજ કરેશો અબ, અવસર વીત્યો જાત હે ફીર કરે ગો કબ. આ અવસર તો ઝપાટા બંધ ચાલ્યો જશે. મનુષ્ય તરીકેનું જીવન કેટલા દુર્ભેદ્ય કિલ્લાઓને વટાવીને છેક મનુષ્ય ગતિ સુધી તું પહોંચી ગયો છે, અને એ મનુષ્ય ગતિમાં પણ સ્થિર આયુષ્ય, આર્ય દેશ, આર્ય કુળ, ધર્મની જિજ્ઞાસા, ધર્મનું શ્રવણ સદગુરુ પાસેથી, એ માટેની રૂચિ એટલે બધે પહોંચી ગયા પછી હવે થોડાક માટે જોજે, ક્યાંક તું બધું ગુમાવી ન બેસે. માટે આજ કરેશો અબ, અવસર વીત્યો જાતે, આ અવસર તો હમણાં ચાલ્યું જશે, જીવનકાલે પૂરું થઈ જશે, અને વળી પાછો એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય ક્યાં ઠોકાઈ જશે આ આત્મા, અને કેવા કેવા ચક્કરો વળી પાછા એના શરૂ થઈ જશે એની કઈ ખબર નથી. ફીર કરેગો કબ, પછી તું આત્માની અનુભૂતિની સાધના ક્યારે કરીશ, એ અવસર ક્યારે પાછો પામીશ, એ આપણી જ્ઞાની પુરુષોની પ્રેરણા છે. પણ એની સામે પ્રમાદથી ઘેરાયેલું ગમે તેવામાં પણ મનના સમાધાનો શોધી કાઢતું આપણું ચિત્ત, અવડચંડું આપણું મન, એ ગમે તેમ કરીને એમાંથી છટકબારી શોધી જ લે છે. એણે તો કીધું એ તો ઠીક છે, હજી આપણને ક્યાં વાંધો છે, આપણું શરીર તો હજી સશક્ત છે, કાંઈ વાંધો. પેલા કહે છે કે કાલ કરેશો આજ કર ને આજ કરેશો અબ, તમારા મારા જેવા પ્રમાદીઓ કે આજ કરેશો કલ કર ને કલ કરેશો પરસો, જલ્દી જલ્દી ક્યાં કરે અભી તો જીના એ બરસો. આજ કરીએ, કાલ કરશું, હજી તો ઘણા વર્ષ છે ને, આપણે ક્યાં હજી ગરડા થઈ ગયા છીએ ભાઈ, અત્યારે કઈ થોડા મરી જવાનું છે, આપણે કરશું ને પછી બધું એ જ કરવું છે ને, હમણાં તો જરા આ તો કરી લઈએ. પેલું પ્રમાદનો સંસ્કાર, સંસારના પદાર્થો પ્રત્યેનો રાગ, રાગ દ્વેષ શ્રમ અને આળસ, પ્રમાદ, આ બધા એવા વિઘ્નો છે કે ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક તમને એવા ફસાવી દે કે તમને આત્મતત્વની અનુભૂતિ સુધી પહોંચવા ના દે. એ ક્યાંક વચ્ચે એવું લાકડું નાખી દે કે તમારી ગાડી આગળ વધે જ નહીં, કારણ કે તમે એના સકંજામાંથી છટકી જાઓ એને પોસાય એવું નથી. મોહરાજ અને ધર્મરાજનું યુદ્ધ અનાદિકાળથી ચાલ્યા કરે છે, અને એમાં જયારે જીવ મોહરાજના સકંજામાંથી બહાર નીકળતો જાય અને ધર્મરાજની છાવણી તરફ આગળ વધતો જાય ત્યારે મોહરાજને તો એ પોસાયતો નહીં, એ વિચાર કરે કે ગમે તેમ કરીને આને પાછો ઉતુતુની રમતમાં ટાંટીઓ ખેંચીને લઈ આવું, અને એ આપણને ખેંચી જાય. એમાં અનેક એના બધા માધ્યમો છે, ક્યાંક આળસ આવે, ક્યાંક થાક લાગે, ક્યાંક કોઈક રાગ સતાવી જાય, ક્યાંક કોઈક દ્વેષ સતાવી જાય, કોઈક ને કોઈક સંસ્કાર એ જીવને રવાડે ચડાવી જાય. માટે અવળો કોઈ સંસ્કાર આ જીવનની અંદર આપણા આત્મામાં ક્યાંય ન પડી જાય એ માટે બહુ સાવધાન રહેવાની વાતો અને પ્રેરણાઓ આપણા જ્ઞાની પુરુષોએ કરી છે. જો યાદ રાખજો, ભૂલે ચૂકે પણ એક અવળો સંસ્કાર અહીંયા આગળ આત્માની અંદર પડી ગયો તો એ સંસ્કાર ક્યારેક અનુકૂળ તકો વખતે પણ આત્મામાં એવો જાગી જશે જે તમારી એ અદભુત તકોને પણ નિષ્ફળ બનાવી દેશે. ગૌતમ સ્વામી મહારાજથી પ્રતિબોધ પામ્યો
ખેડૂત. ગૌતમ સ્વામીએ એને દીક્ષા આપી, તમે તો મારા ભગવાન છો ને, તમે તો મારા ગુરુ છો, ઓવારી ગયો ગૌતમ સ્વામીની ઉપર એ ખેડૂત. પણ તે વખતે ગૌતમ સ્વામી કહે છે કે અલા ગાંડા મારી ઉપર શું ઓવારે છે, તું મારા ગુરુને જોઈશ ને તો ગાંડો ગાંડો થઈ જઈશ, મારા ગુરુ તો કેવા છે પ્રભુ, એમ કરીને ભગવાનની એને વાવા કરી. ત્યારે આને એમ થઈ ગયું કે મારા ગુરુ આવા તો એના ગુરુ કેવા હશે, ઓહો શું આના કરતા એ ચડિયા હતા. તો કે અલ્યા ચાલ તો ખરો, તને મારા ગુરુના દર્શન કરાવું, તું જોજે ધન્ય બની જઈશ તું. પણ એ ખેડૂતને, નવદીક્ષિત ખેડૂતને લઈને ગૌતમ સ્વામી વિહાર કરીને આવે છે અને ભગવાનનું સમોસણ મંડાયેલું છે. દૂર દૂર ભગવાનની દેશના ચાલે છે ને, જ્યાં સમોસણની બાજુમાં આવ્યા ને ગૌતમ સ્વામીએ કીધું કે જો આ મારા ગુરુ અને ભગવાનને જોયા. ઇતિહાસ એમ કહે છે કે ભગવાનને જોઈને પૂર્વજન્મની અંદર એક એ આત્માની સાથે દ્વેષનો સંસ્કાર નાખેલો હતો, પ્રભુને જોઈને સામાન્યથી વૈરીઓના વેર સમી જાય, પણ આ જીવની અયોગ્યતા એટલી બધી પ્રબળ હતી કે એ જ પ્રભુને જોઈને એને અણગમો જાગી ગયો કે આ તમારા ગુરુ, તમે જેના વખાણ કરતા હતા એ આ, અને આ ગુરુ હોય ને આની સાથે રહેવો મારે નથી રહેવું, લ્યો આ તમારો ઓગો, હું તો ચાલ્યો પાછો. ગૌતમ સ્વામીને ઓગો પાછો આપીને એ ખેડૂત મુઠ્ઠીઓ વાળીને પાછો ભાગી ગયો, ઘરે જઈને બેસી ગયો. ગૌતમ સ્વામીથી પ્રતિબોધ પામ્યો ને ભગવાનને જોઈને ભાગી ગયો. આત્મતત્વની અનુભૂતિ માટેની છેલ્લી તક મળી હતી સાક્ષાત તીર્થંકરનો ભેટો, પણ જીવ પ્રત્યે નાખેલો દ્વેષનો સંસ્કાર, પૂર્વજન્મની અંદર અજાણપણે પણ નાખેલો એ સંસ્કાર, આ દ્વેષના સંસ્કારે આ સાધના માર્ગની અંદર મોટું વિઘ્ન ઉભું કરી દીધું કે ભગવાનને જોઈને જ ભાગી ગયો. માટે વિનય વિજયજી મહારાજ કહે છે કે જોજો આ બહુ મૂલ્યવાન જીવન છે, આ જીવનની અંદર કોઈ પણ આત્માની પ્રત્યે ક્યાંય કોઈ દ્વેષનો સંસ્કાર ન પડી જાય એ સાવધાની રાખજો. કારણ કે કયો જીવ કયા સ્વરૂપે જન્મ જન્માંતરમાં તમારી સામે આવીને ઉભો રહેશે એની કોઈ ખબર નથી. કદાચ આજે જેની પ્રત્યે તમે દ્વેષનો સંસ્કાર મજબૂત કરી રહ્યા છો ને એ બીજ નાખી રહ્યા છો, સંભવ છે કે કોઈક જન્મની અંદર એ તમારા ઉદ્ધારક તરીકે પણ તમારી સામે આવી ચડે, તો તે વખતે નાખેલો આ સંસ્કાર જો ક્યાંક જાગ્રત થઈ ગયો તો એ ઉદ્ધારકની ઉદ્ધારતા પણ તમારા માટે નકામી બની જશે. રાગનો સંસ્કાર પણ જીવને રવાળે ચડાવી શકે છે અને દ્વેષનો સંસ્કાર તીર્થંકરોને પણ નકામા બનાવી શકે છે આપણા માટે. એવું આ મૂલ્યવાન જીવન, એ જીવન જો ગફલતમાં ચાલ્યું જાય, એવું આ જીવન જો અંધેર પૂર્ણ વીતી જાય, એવા આ જીવનની અંદર આપણે કોઈ અવળા સંસ્કારો ન પડી જાય એની જાગૃતિ ન રાખીએ તો આપણી હાલત શું થાય, કેટલી ભયંકર ભૂલ આપણા જીવનમાં થઈ જાય. સતત સાવધાન રહેવાનું છે. જીવન, આ જીવનને સફળ બનાવવા માટે બીજું કંઈ નથી, સતત સાવધાનીથી જીવો. માટે તો વિનય વિજયજી મહારાજ કહે છે કે બુદ્ધતામ બુદ્ધતામ, જાગો, બોધ પામો, સમજદાર બનો. જો સમજદાર ન બન્યા, બોધ ન પામ્યો તો તમે ગયા છો કામથી, જે કિનારે આવેલું વાણ તમારું ડૂબી જતા જરાય વાર નહીં લાગે, આખો હાથી નીકળી ગયો અને પૂંછડે અટકી જશે, દરિયો પાર કરી ગયા અને કિનારે ડૂબી જશો. કેટલા દુર્ભેદ્ય કિલ્લાઓ વટાવ્યા, સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવેલો જીવ છેક અહીં સુધી આવી ચુક્યો છે. અત્યારે એને સદ્ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ છે, સદગુરુના મુખેથી એ સદ્ધર્મની સમજણ મળી ચૂકી છે અને હૃદયમાં કંઈક શ્રદ્ધા અને કંઈક રૂચિ જન્મી છે. આટલા તબક્કે તો આજે ચોક્કસ આવી ગયા છો, પણ આટલી બધી ઉચ્ચ ભૂમિકાએ પહોંચીને હવે જો કોઈક સાપના મોઢા પાસે પહોંચી ગયા તો આ સાપ ચીડીની રમત જરાય શરમ નહીં રાખે, તમને છેક નીચે પાછા મૂકી દેતા, પાછા નીચે ઠોકાઈ જશો. નવેસરથી નવો પુરુષાર્થ, નવી કર્મની નિર્જરાઓ, કેટલા કષ્ટો સહન કરી 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 કરીને કેટલા કર્મોની નિર્જરા કરશો ત્યારે વળી પાછા આ પુણ્યના ઉદયથી આ સંયોગો તમને મળશે અને આટલા તબક્કે તમે આવશો એનો કોઈક દાડો તો શાંતિથી વિચાર કરો કે હું આ શું કરી રહ્યો છું. સતત સાવધાની આપે છે, ઘણું પસાર કરી દીધું છે, થોડાક માટે હવે બગડી ન જાય બસ એટલી સાવધાની રાખવાની છે, થોડાક જ માટે સાવધાની છે. બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય, થોડી દેર કે કારણે રંગ મે ભંગ ન લાય. એક રાજા મૃત્યુ પામ્યો, રાજાનું મૃત્યુ થયું એટલે રાણીનું મન સંસાર ઉપરથી ઉઠી ગયું, એને ક્યાંય એનો જીવ ચોંટતો નથી, મન ક્યાંય લાગતું નથી, એટલો બધો પ્રેમ ભર્યો ઘર સંસાર એમનો ચાલ્યો ગયો હતો. અને એમાં એકાએક અચાનક બીમારીમાં રાજા છોડીને ચાલ્યા ગયા, આના કારણે ઉદ્વિગ્ન બનેલું
ઉદાસ બનેલું રાણીનું ચિત્ત. એને વિચાર કર્યો કે આ મહેલ હવે મને ખાવા થાય છે, આ સુખ સાહેબી મને અકડાવનારી બની છે, આ બધું છોડીને બસ હું તો ચાલી નીકળું. અને એને દીક્ષા લેવાનો વિચાર કર્યો. એને પણ ખ્યાલ હશે કે નહીં હોય કે કોઈને કીધું નહીં, ગફલત એક જ થઈ ગઈ. દીક્ષા લેતા પહેલા એને ગર્ભ રહી ચૂક્યો હતો રાજા દ્વારા, સગર્ભા હતી. અને સગર્ભા અવસ્થાની અંદર પ્રારંભ કાળમાં જ કોઈને ખ્યાલ નથી, અને રાણીએ દીક્ષા લઈ લીધી, સૌને અજાણ રાખીને દીક્ષા લઈ લીધી. પણ દીક્ષાનો સમય પસાર થતો ગયો અને ખ્યાલ આવ્યો. ગુરુ મહારાજને પણ ખબર પડી, આચાર્ય મહારાજને, કે આ તો ગરબડ થઈ ગઈ છે, રાણી સગર્ભા હતી અને એને દીક્ષા લઈ લીધી છે, હવે શું થાય. સમજદાર પ્રબુદ્ધ શ્રાવકોને વાત કરવામાં આવી અને યોગ્ય સમયે રાણીની પ્રસૂતિ કરાવવામાં આવી. સાધ્વીને એક બાળકનો જન્મ થયો. સાધ્વી અવસ્થાની અંદર બાળકનો જન્મ થયો. એ બાળક આચાર્ય મહારાજે સારી શ્રાવિકાઓને સુપ્રત કરી દીધો કે આને તમે ઉછેરો, આને સંભાળજો, આને મોટો કરો. અને એ રીતે આ સાધ્વી સાધ્વીનું જીવન જીવે છે અને શ્રાવિકાઓના હાથની નીચે પેલું બાળક ઉછરી રહ્યું છે. અને યોગ્ય વય થઈ 8 વર્ષની ઉંમર થઈ ગઈ, શાસ્ત્રીય મર્યાદા આવી ગઈ, એટલે 8 વર્ષની ઉંમરે એ બાળકને આચાર્ય મહારાજે દીક્ષા આપી. શુલ્લક મુનિ એનું નામ પાડવામાં આવ્યું, શુલ્લક કુમાર. દીક્ષા તો લઈ લીધી, પરંતુ દીક્ષાના પણ વર્ષો પસાર થવા માંડ્યા. 2-5 વર્ષ પસાર થયા. 12-13 વર્ષની ઉંમરે પહોંચ્યો છે આ બાળક, અને એને હવે સંસારના આકર્ષણો જાગવા માંડ્યા, ઈચ્છાઓ થવા માંડી. એને એને આ સાધુ જીવન ફાવતું નથી, આ ક્રિયાઓ, આ કષ્ટમય જીવન એને અનુકૂળ આવતું નથી. એ તો કહે છે મારે ઘરે જવું છે, મારે ઘરે જવું છે. બાળક હતું નાનું, એની માની પાસે જાય છે, માં મારે ઘરે જવું છે, મારાથી આ દીક્ષા નહીં પડાય. માને વિચાર થયો કે મેં તો દીક્ષા લઈ દીધી, મારું બાળક એને દીક્ષા લઈને દીક્ષા છોડે, શું કરવું. ત્યારે એ માં એના માતૃ વાત્સલ્યનો ઉપયોગ કરીને કહે છે કે બેટા, મારી ખાતર તું કઈ વિચાર નહીં કરે, મારે શું જવાબ દેવો સૌને, હું કયું મોઢું બતાડું મારા સાથેના સાધ્વીજીઓને. ભલે તારું મન ન માનતું હોય કે માનતું હોય, હું બીજું કઈ કહેવા નથી ઈચ્છતી, એક કામ કર, ગમે તે થઈ જાય, મારી ખાતર તું 12 વર્ષ ટકી જા, પછી તારું સ્થિર ન થાય ચિત્ત, તારું મન ન ચોંટે, તો હું તને કઈ નહીં કહું, પણ મારી ખાતર તું 12 વર્ષ રહી જા, વધુ નહીં. દાક્ષિણ્ય હતું, સંસ્કાર હતા, ભલે માના હૃદયને આઘાત ન પહોંચે, મન માને છે કે નથી માનતું એ જુદી વાત છે, પણ ગમે તેમ તો એ મારી માં છે, અને માને ઘા ન લાગે, એ દુખી ન થાય, એટલા ખાતર મન મારીને જેમ તેમ કરીને, કોઈ આનંદ નહોતો, કોઈ ઉત્સાહ નહોતો, કોઈ અભિરુચિ નહોતી, મનને મારીને પ્રાણે પ્રાણે સાધુ જીવન જીવી રહ્યો છે. ને 12 વર્ષ એને પસાર કર્યા. 12 વર્ષ તો પહેલાના હતા, ને 12 વર્ષ બીજા થઈ ગયા. 24-25 વર્ષની ઉંમર થઈ ગઈ, હવે તો ફોલ જુવાની ખીલી છે, સંસારના આકર્ષણો વધી રહ્યા છે અંતરની અંદર. 12 વર્ષ પૂરા થયા એટલે માની પાસે જાય છે કે માં, તારું વચન મેં રાખ્યું, માન્યું, તારા કહેવાથી 12 વર્ષ રહ્યો, પણ હજી મારું ચિત્ત જરાય ક્યાંય ચોંટતું નથી, માં હવે આગ્રહ કરીશ નહીં, મહેરબાની કરીને મને રજા આપી દે, આ સંસારમાં મારાથી રહેવા એવું નથી. માં કહે છે કે બેટા, વચનથી બંધાયેલી છું, હું તને કંઈ કહી ન શકું, પણ તને ખબર છે ને, હું સ્વતંત્ર નથી, મારા પણ ગુરુણી છે, એ ગુરુણીજીની આજ્ઞા તારે લેવી જોઈએ, મારાથી કઈ તને રજા અપાય નહીં, ગુરુણી કે તો હું તને વચ્ચે નહીં આવું, માટે જા, મારા જે ગુરુણી છે એમની રજા લઈ લે, અને એ રજા આપે તો ખુશીથી તારે જવું હોય તો જા. ગુરુણી પાસે ગયો, ત્યાં આગળ રજૂઆત કરી. ગુરુણી કહે છે કે તારી માના કહેવાથી તું 12 વર્ષ રહ્યો, તો અમે તો એના ગુરુ છીએ ને, અમારો કોઈ અધિકાર નહીં, તારી માની આટલી વાત માને તો અમારી ન માને, એમની ખાતર રહ્યો તો હવે મારી ખાતર 12 વર્ષ રહી જા, વધુ હું પછી તને કઈ નહીં કહું. બહુ આગ્રહ કર્યો ને એ રીતે વાત કરી કે પેલો દાક્ષિણ્યથી શરમ નો માર્યો, મન નથી માનતો, પણ કેમ ના પાડવી, મારા માની ગુરુ છે એને ના કેમ પાડું, દાક્ષિણ્યથી ભલે ત્યારે કહીને વળી 12 વર્ષ રોકાઈ જાય છે. 12 વર્ષ કાઢ્યા, પસાર કર્યા, અને છેવટે એ 12 વર્ષ પણ પૂરા થયા, હજી એનું ચિત્ત ક્યાંય સ્થિર થયું નથી. પાછો આવે છે ગુરુણીની પાસે, હવે મને રજા આપો, તમારા કેવા ખાતર આટલી પણ ધીરજ ધરી, કોઈ રીતે મન મારું ચોંટે આ માર્ગની અંદર એ માટેનો પ્રયત્ન કર્યો, પણ મારા કોઈ કર્મો મને સતાવી રહ્યા છે, મારું મન આ સાધુ જીવનમાં ચોંટતું નથી, હવે મને રોકશો નહીં, મને રજા આપી દો.
ગુરુણી કે છે, જો ભાઈ તારી માએ તને કઈ રજા ના આપી શકે ને અમે ના આપી શકીએ, આખરે તો અમારા માથે પણ અમારા આચાર્ય મહારાજ છે, અમે તો બધા એમના અંડરમાં કહેવાઈએ, તને પણ દીક્ષા તો આખરે એમણે આપી ને, ભલે તારી માં આ હોય અને તારી માની ગુરુણી હું હોઉં, પણ આપણા સૌના નાયક કોણ? એ આચાર્ય મહારાજ જો રજા આપે તો અમે વચ્ચે હવે નહીં આવીએ, તું એમની રજા લઈ આવ અને એ તને હા પાડે તો ભલે. અણી ચૂક્યો 100 વર્ષ જીવે, ક્યાંક ને ક્યાંક ભલે આચાર્ય મહારાજ ની પાસે ગયો. આચાર્ય મહારાજ કે છે, શું વાત કરે છે, તારું મન નથી અને તે છતાં તે આટલા વર્ષો કાઢ્યા, 12 વર્ષ તારી માની ખાતર કાઢ્યા, 12 વર્ષ તે ગુરુણી ની ખાતર કાઢ્યા, અને એ બધાની ખાતર કાઢે તો તને ઓગો તો અમે આપ્યો છે, તો અમારો કોઈ અધિકાર નહીં, અમારી કોઈ વાત માને નહીં, 12 વર્ષ હવે મારી ખાતર રહી જા, પછી તારું મન ના માને તો હું નહીં કહું તને, જા. અને ત્રીજો તબક્કો શરૂ થયો, વળી 12 વર્ષ આચાર્યની ઈચ્છા ખાતર, આચાર્યના સંતોષ ખાતર, અને એમ કરતા કરતા 12-13 પહેલા હતા જ, એ પછી 12-12 ત્રણ તબક્કા, 48-50 વર્ષની ઉંમર પહોંચી, પણ તોય ચિત્ત ચોંટ્યું નહીં, અને છેવટે કે છે, હવે મને રજા આપો, હવે કોઈ મને રોકતા નહીં, છેવટે જોયું કે એની પરિણતિ જ નથી અને એનું મન માનતું જ નથી, તો કીધું, ભાઈ જેવી તારી અનુકૂળતા, શું કરીએ, પરાણે કોઈ કોઈને થોડું સાધુપણામાં રોકી રખાય છે, તું જાણે. તે વખતે વિદાય લે છે આચાર્ય મહારાજને વંદન કરીને, માના આશીર્વાદ લઈને જાય છે, માની આંખમાં આંસુ છે. દીક્ષા પહેલા કઈક એક નિશાની કોઈક રાખી મૂકેલી એની માએ, અને એ નિશાની એને આપે છે કે આ નિશાની લઈને જજે તો તને અડધું રાજ્ય મળશે, લઈને દોડે છે રાજ્યની ઈચ્છાથી. બાજુના નગરની અંદર એનું રાજ્ય હતું, ત્યાં દોડતો 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 વિહાર કરતો કરતો પગે ચાલીને જાય છે. સાંજ પડી ગઈ છે, રાત પડવા આવી છે, અને ત્યાં આગળ પહોંચે છે ગામના બહાર જ, ત્યાં એક ચોક હતો ગામની વચ્ચે, અને ગામના ચોકમાં કોઈ ભવૈયાઓ આવેલા હતા, નટ મંડળી એક આવેલી, અને સરસ કંઈક કાર્યક્રમ ચાલતો હતો, આખું નગર ઉમટ્યું હતું ત્યાં આગળ જોવા માટે, નગર ઉમટ્યું છે, સૌ જોવા માટે બેઠેલા છે, અને ત્યાં આગળ આ પહોંચે છે, અને એક છોકરી નાચી રહી છે, નાચતા નાચતા નૃત્યાંગના છે, સરસ નૃત્ય કરે છે, અને એની ઈચ્છા છે કે રાજા કંઈક મોટું ઇનામ આપશે આજે, પણ એમ કઈ ઇનામ થોડી જલ્દી મળી જાય, ઇનામ મળતા તો વાર લાગે છે. રાત જામતી જાય છે, નાનો પ્રોગ્રામ બરોબર વધુ ને વધુ જામતો જાય છે, એવો રંગ જામ્યો છે, એમ કરતા 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 સવારના 4 વાગી ગયા, પરોઢ પડવા આવી, આખી રાત નાચી 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 નાચીને પેલી છોકરી થાકી છે, હવે એ થાકી છે, અને એનો પગ આમ ધીમો પડે છે હવે, ત્યારે એનો જે સૂત્રધાર જે છે, જે આખું આયોજન કરે છે, એને જોયું કે આના પગના ઠપકામાં હવે ફેર પડ્યો છે અને આના મોઢા ઉપર થાક લાગે છે, આખી રાતનો હવે કાર્યક્રમ પૂરો થવા આવ્યો છે, એન્ડ ટાઈમે જો આ બગાડી નાખશે તો બધું પાણી ફરી જશે, ઇનામ મેળવતી વખતે જો પ્રોગ્રામ ગયો તો ઇનામ જેવું મળવું જોઈએ એવું નહીં મળે, માટે હવે એને થોડું પાણી ચડાવવું છે, પણ કેમ ચડાવવું, પ્રોગ્રામ ચાલુ છે, એમાં ગાનાર ગાઈ રહ્યો છે, નાચનાર નાચી રહ્યા છે, અને તે વખતે ગાતા ગાતા પેલા એ તરત જ આ ગાઈ લીધું કે બહોત ગઈ થોડી રહી, રાત ઘણી ચાલી ગઈ છે, હવે થોડીક 2 કલાક રહ્યા છે, રાજા છે, મંત્રી બેઠો છે, બીજા નગરજનો બેઠા છે, આને પણ આ પણ ત્યાં પહોંચ્યો છે, અને એને પણ અત્યારે તો હજી કોઈ જગ્યા તો હતી નહીં, ઓળખાણ હતી નહીં, જન્મતા પછી પોતાનું નગર જોયું પણ નથી, કોઈને ઓળખતો નથી, ક્યાં જવું, સવાર પડે ક્યાંક જોઈશું, ત્યાં સુધી આ ટાઈમ પાસ કરીએ એટલે પ્રોગ્રામ જોવા માટે ઉભો છે, એ પણ આ સાધુ શુલ્લક મુનિ એ પણ ઉભા છે, અને ત્યાં આગળ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, અને તે વખતે પેલો ગાય છે કે બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય, રાત બહુ ચાલી ગઈ છે, હવે થોડીક જ રહી છે, ને થોડીક તો હમણાં પસાર થઈ જશે, કેટલી વાર લાગશે, હવે થોડી દેર કે કારણે રંગ મેં ભંગ ન લાય, અને હવે થોડીક વાર માટે રંગમાં ભંગ ના લાવ, નાચ બરોબર નાચ, જ્યાં પેલો ગાય છે બહોત ગઈ થોડી રહી થોડી બી અબ જાય, થોડી દેર કે કારણે રંગ મેં ભંગ ન લાય, રંગ મેં ભંગ ન લાય, રંગ મેં ભંગ ન લાય, જોર જોર થી પેલો ઢોલ ટીપે છે, અને આ ગાય છે, અને પેલી સમજી ગઈ કે મને કહે છે કે હવે જો રંગમાં ભંગ પડશે તો ઇનામ નહીં મળે, એટલે તબિયત થી એકદમ નાચવા માંડી, પાછી ફૂલ સ્ફૂર્તિથી નાચે છે, અને એવી પરાકાષ્ઠા એ કાર્યક્રમ પહોંચે છે, અને જ્યાં આગળ આ શબ્દો સાંભળ્યા, એ શબ્દો સાંભળીને સૌને કંઈક ને કંઈક અસર થાય છે, રાજાએ ત્યાં આગળ તરત જ
આભૂષણ કાઢીને ફેંક્યા. એની ઉપર નાચવાનું ચાલુ હતું. ત્યાં રાજાએ ફેંક્યું, રાણીએ કંઈક ઇનામ આપ્યું, મંત્રીએ કંઈક ઇનામ આપ્યું, સૌ કોઈ ઇનામ આપવા માંડ્યા. અને આ સાધુ એક પોતે કિંમતી રત્ન કંબલ ઓઢીને નીકળ્યો હતો, એને પોતાની કંબળ નાખી. આમ બધાએ ધડાધડ ધડાધડ એક વાક્ય ઉપર ભેટ આપી. ત્યારે રાજા આપે એ પેલા બીજાઓએ ભેટ આપી. જનરલ કાર્યક્રમ તૂટ્યો. હંમેશા પેલા રાજા બક્ષીસ આપે પછી બીજા આપે. એને બદલે લોકો એટલા ઉમળકામાં આવી ગયા ને આપ્યા. ત્યારે રાજાને એમ થઈ ગયું કે છે શું આ બધા, રાણીએ કેમ આજે ઇનામ આપ્યું, મંત્રીએ કેમ આપ્યું, આ સાધુએ કેમ આપ્યું, દેખાય છે કોઈ સાધુ. ત્યારે પૂછે છે કે ભાઈ શું છે. ત્યારે સૌ કહે છે કે આના એક વાક્ય અમારા જીવનની અંદર એક નવો પ્રકાશ પૂરી દીધો છે, અમારા જીવનમાં અદભુત પરિવર્તન આણ્યું છે. બહોત ગઈ થોડી રહી, થોડી બી અબ જાય, થોડી દેર કે કારણે રંગ મેં ભંગ ન લાય. આ વાતે અમારા જીવનમાં એક ચમત્કાર સર્જ્યો છે. રાજા કે જે શું બન્યું ત્યાં આગળ. હવે રાણી પોતાના જીવનમાં આનાથી શું પરિવર્તન આવ્યું, મંત્રીના જીવનમાં કેવો એક નવો તબક્કો આવ્યો, સાધુને શું આનાથી ચાણક લાગી, એ પોતપોતાની એક એક વિતક કથા અને ઘટના કહે છે કે જે સાંભળીને રાજા મુક્ત થઈ જાય છે અને સૌના જીવન ધન્ય બની જાય છે. આ દરેકના જીવનમાં શું શું ઘટના બની હતી અને એ લોકો શું શું એની ચાણક ચડાવનાર આ વાક્ય કેવી રીતે બન્યું, એનું શું રહસ્ય ખુલ્લું કરે છે, જેના કારણે રાજા ઓર આફરીન થઈને એને ગજબની ભેટ આપે છે. આ આ વાક્ય કેવી રીતે જગાડનારું બની શકે અને કોના કોના જીવનમાં કેવી કેવી રીતે એને ચાણક ચડાવી, એ અંગેની કેટલીક રસભરી વાતો. અને વિનય વિજયજી મહારાજ સાધના માર્ગના કેટલાક જે ભયસ્થાનો બતાડે છે, એ ભયસ્થાનોની છેલ્લી અંતિમ વાતો આપણે આવતીકાલે વિચારીશું. આ ભવૈયાઓના જીવનની ઘટનાઓ અને વિનય વિજયજી મહારાજની સાધના માર્ગના ભયસ્થાનોની છેલ્લી વાતો આવતીકાલે વિચારીને કાલે બોધિ દુર્લભ ભાવનાને પૂર્ણ કરવામાં આવશે. આજે વ્યાખ્યાન પૂરું થાય છે. સર્વમંગલ મંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વ કર્માણામ જૈનમ જયતિ શાસનમ. સમુખ એક દંત કપિલ ગજ કર્ણ લંબોદર વિકટ વિઘ્ન વિનાશક વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર ગજાનન યાકુંદેન્દ્ર તુષારહાર ધવલા યા શુભ્ર या वीणा वरदंड मंडित करा या श्वेत पद्मासना या શંકર પ્રભુદેવે દેવૈ સદા વંદિતા સામાં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા ચંદ્રતારા
ಏಕಂ ಶಿವಂ ತಂ ಸಿದ್ಧಾಣಂ ಓ